સમજી ભાઈ, તમે જે કાંઈ કહો છો, જે કાંઈ કરો છો તે સારા માટે જ છે, પણ આમ તમે સમાજના આગેવાન મોભી થઈને આમ કરશો તો બીજા લોકો શું કહેશે? મોહનભાઈ, સમાજનો દરેક નાનો માણસ હંમેશા ડરતો હોય છે. એ કોઈ પરંપરા નથી તોડી શકતો ડરના કારણે. જ્યારે હું એક નવો ક્રાંતિકારી વિચાર લઈને આવી રહ્યો છું. હા પપ્પા, તમારી વાત સાચી છે. અમુક નિયમોની બેડીઓ તોડવી જ પડે છે, એ જરૂરી હોય છે. આપણે ઘણા જૂના નિયમો પાળવાથી જેલની સજા પણ સારી લાગતી હોય છે. એવી ઘણી બધી જૂની રૂઢિઓ હોય છે જે આપણે પાળતા હોય છે. ભાઈ, આવું શક્ય છે ખરું? કોણ યુવાન મારી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર થશે? વિવાન, એ યુવાન એમના મિત્રનો દીકરો છે. સારું ભણેલો છે, પોતાની ફેક્ટરી ચલાવે છે અને હા, નવા વિચારો પણ ધરાવે છે. એ મારા બાળપણના મિત્ર એવા ગગજી આંબાના દીકરો રશ્મિન, એકદમ સીધો સાદો અને સરળ વ્યક્તિત્વ ધરાવતો યુવાન અમે પસંદ કર્યો છે. એટલા માટે જ આપણે બધા અહીં ભેગા થયા છીએ. પણ શારદાબેન, આમાં તમે જયશ્રીને પૂછ્યું કે નહીં? હા રાધાબેન, જયશ્રી અમારી દીકરી છે. આ તમામ વાતની જયશ્રીને જાણ છે. હું એક પિતા તરીકે મારા ઘરની પુત્રવધુનું મારી દીકરી સમજીને કન્યાદાન કરીશ અને આજીવન એની તમામ જવાબદારીઓ નિભાવીશ. એક પિતા તરીકે હું મારી પુત્રવધુને આજીવન આવા વિધવાના સ્વરૂપમાં કેમ જોઈ શકું? એના માટે અને એની ખુશીઓ એના જીવનમાં લાવવા માટે હું નામના મોભો બધું ઓળંગીને આગળ વધીશ. હા પપ્પા, આપણે આ વિચારને અમલ કરીને તમામ સમાજ અને લોકોને એક નવો સંદેશો આપીશું કે કોઈ પણ બેન દીકરી વિધવા હોય તેના પુનઃલગ્ન કરાવો. તેમનો તમામ ખર્ચો આપણે ઉઠાવીશું કે જેથી કરીને આ સમાજને એક નવી રસ્તો મળશે. વાહ દીકરા વાહ. મારા દીકરાએ આ છોકરાઓને કીધેલું મારા વિશેનું વ્યક્તિત્વ, મારું અભિમાન આજે હું સાચું કરવા જઈ રહ્યો છું. મારે મારી દીકરી સમાન પુત્રવધુને નવવધુના શણગાર સજીને વળાવવી છે, એનું કન્યાદાન કરવું છે. મારે હું મારી જાતને અને મારી દીકરીને ભાગ્યશાળી માનું છું કે એને તમારી જેવા પિતા સમાન સસરા મળી જશે, જેથી મારી દીકરીને બે પિતાજીનો પ્રેમ અને જીવન જીવવાની હિંમત મળી છે. ખરેખર હું ધન્ય થઈ ગયો છું, કારણ કે આજે પણ તમારા જેવા સમાજના મોભેના દિલમાં આવા સારા વિચારો છે. હું તો સામાન્ય માણસ હતો, ખરેખર મને ધન્ય બનાવી દીધો. સામજીભાઈ, તમે મને ધન્ય બનાવી દીધો. એવું નથી ભાઈ, આ તો બધી ઉપરવાળાની કારીગરી છે જે આપણે સમયાંતરે નિભાવવાની હોય છે. એની ઈચ્છા વિરુદ્ધ આપણે એક પાંદડું પણ હલાવી નથી શકતા જીવનમાં. મારો હરિ કરે ખરો, આપણે તો નિમિત્ત માત્ર છીએ. નિમિત્ત માત્ર.